પ્રાચીન ગ્રંથોમાં કેટલી આયુર્વેદિક વનસ્પતિ વર્ણન કરેલ 2000 જેટલી વનસ્પતિ ભારતમાં મળી આવતી હતી. એના પછી આપણે કુદરતી વનસ્પતિના પ્રદેશો વિશે જોયું, એટલે કે જંગલોના પ્રકાર. તો પહેલું આપણે જોયું તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ, જ્યાં 200 સેમી થી વધુ વરસાદ પડતો હોય, સરેરાશ તાપમાન 2200 સેલ્સિયસ જેટલું હોય તેવા આવેલા જંગલ, અબનુસ, મહોગની, ગોજવુડ, રબર જેવા વૃક્ષો. કઈ જગ્યા ઉપર? અંદમાન નિકોબાર ટાપુ, લક્ષદ્વીપ ટાપુ, પશ્ચિમ ઘાટ, અસમ, મેઘાલય, તમિલનાડુના કિનારાના પ્રદેશો અથવા તટીય મેદાનો. વિશેષતા, તો આ જંગલો 60 મીટર કરતા વધુ ઊંચા હોય, જાડી ચોખરા વેલાઓનું પ્રમાણ વધુ હોય, ભેજનું પ્રમાણ વધુ હોય, ફળ જાડું હોય, લાકડું વજનદાર હોય, પાનખર ઋતુ આવતી નહીં, બારે માસ લીલાછમ હોય. આથી એને નિત્ય લીલા જંગલ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજા નંબરનો પ્રકાર ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલ, 70 થી 200 સેમી જેટલો વરસાદ પડતો હોય તે આવેલા જંગલ. કે આવે તો હિમાલયના ઢોળાવ ઉપર, સોરી હિમાલયની તળેટીમાં, છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા, પશ્ચિમ ઘાટના પૂર્વના ઢોળાવો ઉપર વગેરે જગ્યા ઉપર, પછી વિદ્યાચળ, સાતપુડાની પર્વતમાળાઓ વગેરે જગ્યા ઉપર આ જંગલો આવેલા છે. કયા વૃક્ષો થાય? તો સાગ, સાલ, ચંદન, વાંસ, સીસમ, ખેર જેવા વૃક્ષો. વિશેષતા, આ જંગલો ઇમારતી લાકડા માટે ખૂબ મહત્વના છે. એમાં વર્ષમાં 6 થી 8 મહિના દરમિયાન પાનખર ઋતુ આવે છે, આથી આ વૃક્ષોના પાન ધરી પડે છે. પણ દરેક પ્રજાતિનો પાન ફેરવવાનો સમય જુદો જુદો હોય છે, એના કારણે એક સાથે વનસ્પતિના પાન ખરી પડતા નથી, આથી તેને મોસમી જંગલ તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછી કાટાળા જંગલો, 70 સેમી થી ઓછો વરસાદ પડતો હોય તે આવેલા જંગલો. કે આવે તો ઉત્તર પશ્ચિમ રાજ્યોમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન વગેરે જગ્યાએ. કયા વૃક્ષો થાય? બાવળ, બોરડી, થોર, નાગફણી, ખજૂરી, ખેજડો વગેરે જેવા વૃક્ષો. વિશેષતા, તો આ જંગલોમાં જે વૃક્ષો રહે છૂટા સવાયા હોય, ભેજ મેળવવા માટે એના મૂળ ચારે બાજુ ફેલાયેલા અને ઊંડે સુધી વિસ્તરેલા હોય, એના પાન નાના હોય, જેના કારણે બાષ્પ નિષ્કાસન એની પ્રક્રિયા ખૂબ ધીમી ગતિએ થાય, એની છાલ જાડી હોય છે. એટલે ત્રણ આપણે ચાલેલા હતા. તો એનાથી આગળ ચોથો પ્રકાર આવશે, સંતોપા જંગલો અને ઘાસના મેદાનો. સંતોપા એટલે સમશીતોષ્ણ કટિબંધીય જંગલ. હવે આ આપણે હિમાલય ઉપર લખવા, આ શું લખ્યું? આપણે હિમાલય પર્વત. તો પહેલો પ્રકાર આપણે જોઈશું હિમાલયમાં 1000 થી 2000 મીટર ઊંચાઈ. આ 0 મીટર ગણી આપણે, આ 1000 મીટર, અહીંયા આપણે 2000 મીટર. તો 1000 થી 2000 મીટર ઊંચાઈએ આવેલા જંગલોને સંતોપા જંગલો તરીકે ઓળખવામાં આવે છે. કયા? સમશીતોષ્ણ કટિબંધીય જંગલ. આ જંગલો ક્યાં આવ્યા? તો હિમાલયના ઢોળાવ ઉપર આવ્યા, પશ્ચિમ બંગાળમાં અને હિમાચલ ઉત્તરાખંડમાં. ઉત્તરાખંડ પણ લખાય, ઉત્તરાંચલ પણ લખાય, આવેલા છે. અને ત્યાં કયા વનસ્પતિ થાય? તો ઓક અને ચેસ્ટનટ જેવા મોટા પાન વાળા વૃક્ષો થાય છે. હિમાલયમાં 1000 મીટર થી 2000 મીટર ઊંચાઈએ આવેલા જંગલોને સમશીતોષ્ણ કટિબંધીય જંગલો કહે છે.
આ જંગલો હિમાલયના ઢોળાવો પર પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડમાં આવેલા છે. ત્યાં ઓક અને ચેસ્ટનટ જેવા મોટા પાનવાળા વૃક્ષો થાય છે. બીજો પ્રકાર હિમાલયમાં આ 1500 મીટર અને 1500 મીટર થી આ 1000 થી 2000 ની વચ્ચે 1500 મીટર થી 3000 મીટર ઊંચાઈ આવેલા જંગલોને આ જે ભાગ આપણે દોર્યો આ ભાગ તો આવેલા જંગલોને સંપૂર્ણ જંગલો કહે. કયા જંગલો કહેવાથી સંપૂર્ણ કઈ વ્યાખ્યા બની તો આ કેટલો હતો 3000 મીટર અને અહીંયા 1500 મીટર. તો 1500 મીટર થી 3000 મીટર ઊંચાઈ આવેલા જંગલોને સંપૂર્ણ જંગલ તરીકે ઓળખવામાં આવે છે. આ જંગલોમાં જે હિમાલયના ઢોળાવો ઉપર આવે ત્યાં આવે હિમાલયના ઢોળાવો કારણ કે આપણે ધીરે ધીરે ઊંચાઈ તરફ જવાનું એટલે બધા જંગલો બધા હિમાલયના ઢોળાવો ઉપર જ આવે. આ જંગલો એ શંકુ આકારના હોય છે જેના કારણે હિમ વર્ષા થાય એટલે એના ઉપર પડેલો બરફ સરકી અને નીચે તરફ ચડી જાય. એની ડાળીઓ જમીન તરફ ઝૂકેલી હોય છે. આ જંગલોના વૃક્ષો શંકુ આકારના હોય છે અને એની ડાળીઓ જમીન તરફ ઝૂકેલી હોય છે જેથી હિમ વર્ષા થવાથી એના ઉપર બરફ પડેલો હોય એ સરકી અને નીચે તરફ પડી જાય છે. આથી એની ડાળીઓને નુકસાન થતું નથી. આ જંગલોમાં કયા વૃક્ષો થાય તો ચીડ, દેવદાર, પાઇન, સ્પ્રુસ, સીડર, સિલ્વર ફર જેવા ઓછા લાકડા વાળા વૃક્ષો થાય છે. આ જંગલોમાં ઠંડીનું પ્રમાણ વધુ હોય છે આથી એનો વિકાસ ખૂબ ધીમી ગતિએ થાય છે. આ વૃક્ષોના પાન લાંબા અણીદાર અને ચીકણા હોય છે અને લાંબા સમય સુધી ભેજનો સંગ્રહ કરી શકે છે અને એનું લાકડું એ પોચું હોય છે જેનો ઉપયોગ ચા દવાની પેટી, રમત ગમતના સાધનો, કાગળ વગેરે બનાવવા માટે થાય છે. આમાં આપણે વધારે લખવાનું આપણે ફરીથી કહી દીધું પેલા વ્યાખ્યા. હિમાલયમાં 1500 મીટર થી 3000 મીટર ઊંચાઈ આવેલા જંગલોને સંપૂર્ણ જંગલો કહે છે. આ જંગલો હિમાલયના ઢોળાવ ઉપર આવેલા છે. પછી એના વૃક્ષો લખી દઈએ એમાં ચીડ, દેવદાર, પાઇન, સ્પ્રુસ, સીડર, સિલ્વર ફર જેવા ઓછા લાકડા વાળા વૃક્ષો થાય છે. હવે એની વિશેષતામાં જવાનું તો આ વૃક્ષો શંકુ આકારના હોય છે. એની ડાળીઓ જમીન તરફ ઝૂકેલી હોય છે જેથી હિમ વર્ષા થવાથી એના ઉપર પડતો બરફ સરકી અને નીચે પડે છે જેથી એની ડાળીઓને નુકસાન થતું નથી. આ વૃક્ષોના પાન લાંબા અણીદાર અને ચીકણા હોય છે અને લાંબા સમય સુધી ભેજનો સંગ્રહ કરી શકે છે. આ વૃક્ષો ઠંડીનું પ્રમાણ વધુ હોવાથી આ વૃક્ષોનો વિકાસ ખૂબ જ ધીમી ગતિએ થાય છે. એનું લાકડું ઓછું હોય છે જેનો ઉપયોગ ચા દવાની પેટી, રમત ગમતના સાધનો, દિવાસળી વગેરે બનાવવા માટે થાય છે. બીજો પ્રકાર એ પૂરો કર્યો. એના ઉપર ત્રીજો આ 3600 મીટર. તો 3600 મીટર થી આ 3000 આ વચ્ચેની ગેપ 600 મીટર. 3600 મીટર થી વધુ ઊંચાઈએ આવેલા જંગલોને આલ્પાઈ અને ટુન્ડ્ર વનસ્પતિના જંગલો કહે છે. એટલા હિમાલયમાં 3600 મીટર થી વધુ ઊંચાઈએ આવેલા જંગલોને આલ્પાઈ અને ટુન્ડ્ર વનસ્પતિના જંગલ તરીકે ઓળખવામાં આવે છે. આ જંગલો એ હિમાલયમાં હિમ સીમા રેખા નજીક આવેલા છે. એનો મતલબ કે આ જંગલોમાં
हिमालय बरफ की शुरुआत थाय तळियेथी कोई बरफ पड़ेलो ने ऊंचाई पर आवे जेटलाथी बरफ की शुरुआत थाय तो हिम सीमा रेखा नजीक आ जंगल गुज्जर बकरवाल जाति घेटा बकरा चारी आगे जीवन गुजारे आगे गुज्जर बकरवाल जाति भारत की बढ़ ऊंचाई पर वसवाट करती आ प्रजा बस अहीं त्रण प्रकार क्या क्या पहलू तो क्यों प्रकार पहला नंबर सतोक जंगल बीजा नंबर ना क्यों प्रकार आयो संतद्रुम जंगल बीजा नंबर ना क्यों प्रकार आयो आल्पाइन टुंड्रा वनस्पति फरीदी एक वक्त आखा जो आ बधी हिमालय ऊंचाई पर लखवा एक समय जंगलों ने सतोक जंगलों कहे बीजा नंबर ना मुद्दों अपनी चार व्याख्या राज्यों वृक्षों विशेषता चार मुद्दा पहलो क्या पूरा थे बीजा नंबर एक सॉरी व्याख्या पूरी थी क्या तो हिमालय ढोला पश्चिम बंगाल उत्तराखंड में जंगलों वृक्षों लखवा तो ओक चेस्टनट जेवा मोटा पान वाला वृक्षों थाय कोई विशेषता आपी नहीं आप लखवा जरूर न बीजो मुद्दों शंकुद्रुम तो हिमालय में 1500 मीटर ऊंचाई थी 3000 मीटर ऊंचाई आवेला जंगलों ने शंकुद्रुम जंगलों कहे छे क्या आवे तो आ जंगलों हिमालय ना ढोला ऊपर आवे कया वृक्षों थाय तो चीड़ देवदार पाइन सिल्वर फर सीडर स्प्रूस जेवा ऊंचा लाकड़ा वाला वृक्षों थाय छे विशेषता तो आ जंगलों शंकु आकार ना होय छे एनी डाळीओ जमीन तरफ झुकेली होय छे हिम वर्षा थवाथी एना उपर पड़तो बरफ ए सरकीने नीचे पड़े छे जेथी डाळीओने नुकसान थतुं नथी एना पान लाबा अणीदार चीकणा होय छे अने लांबा समय सुधी भेजनो संग्रह करी शके छे ठंडीनुं प्रमाण वधु होवाथी आ वृक्षोनो विकास खूब ज धीमी गतिए थाय छे એનું લાકડું ઓછું હોય છે જેનો ઉપયોગ ચા દવાની પેટી રમતગમતના સાધનો દિવાસળી વગેરે બનાવવા માટે થાય છે બીજો પ્રકાર બોલો ત્રીજો હિમાલયમાં 3600 મીટરથી વધુ ઊંચાઈએ આવેલા જંગલોને આલ્પાઇન અને ટુંડ્રા વનસ્પતિના જંગલ તરીકે ઓળખવામાં આવે છે ક્યાં આવ્યા તો આ જંગલો હિમ સીમા રેખા હિમાલયના ઢોળાવો પર હિમ સીમા રેખા નજીક આવેલા છે કયા વૃક્ષો થાય તો સિલ્વર પર અને જુનિપર બર્ચ જેવા વૃક્ષો થાય છે એની પર કોઈ વિશેષતા આપેલી નહીં વિશેષતા બધાની વિશેષતા એક જ હતી આ બધા વૃક્ષોને અને પોચા બરાબર પોચા લાકડાના વૃક્ષો કાગળ બનાવવા માટે રમતગમતના સાધનો ચા દવાની પેટી દિવાસળી આ બધું બનાવવા માટે આ બધી જ વનસ્પતિનો ઉપયોગ થાય છે
અહીંયા આપણો ચોથો પ્રકાર પૂરો થયો સતો કા જંગલો અને ઘાસના મેદાન પાંચમો પ્રકાર ભક્તિના જંગલો અથવા મેંગ્રુવ જંગલ આ જંગલો ક્યાં આવે તો આ જંગલો એ સમુદ્ર કિનારે અને નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલા છે બરાબર આ જંગલો સમુદ્ર કિનારે અને નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલા જંગલોને વર્તિકા જંગલો અથવા મેંગ્રુવ જંગલ તરીકે ઓળખવામાં આવે છે ક્યાં તો પશ્ચિમ બંગાળના સમુદ્ર કિનારે અને ગુજરાતના દરિયા કિનારે આ જંગલો આવેલા કયા વૃક્ષો થાય તો ચેર અને સુંદરી ચેર અને સુંદરી જેવા વૃક્ષો થાય છે આ જંગલોનું પ્રમાણ ભારતમાં બહુ જ ઓછું એક ટકા સૌથી વધુ સુંદરવન પશ્ચિમ બંગાળમાં જે તમે ધ રોર પિક્ચર જોયેલું હશે સફેદ વાઘનું બનાવેલું તમે એક વખત જોજો ખ્યાલ આવશે કે આખું સુંદરવન પાણી ભરેલું હોય બરાબર આખા જંગલોમાં પાણી ભરેલું અને એમની અંદર આ વાઘને એક સિંગી ગેડા એ બધું તે આગળ બધું જોવા મળે તો ત્યાં આગળ આ સમુદ્રમાં ભરતી આવે એટલે નીચાવાળા ભાગમાં પાણી ભરાઈ ગયું હોય આ વૃક્ષો ચેર અને સુંદરી રહે એ બારે માસ પાણીમાં જ મોટા થયેલા હોય એટલે એનું ભેજની કોઈ અસર નહીં થાય હોડી નાવ સ્ટીમરો બનાવવા માટે જે લાકડું વપરાતું હોય એમાં સુંદરીનું વૃક્ષ વપરાય આપણા ઘેર તમે ચોમાસામાં જોઈએ તો બારીબાળા ફીટ વખાઈ ગયેલા હોય તો ફૂલોને ફૂલી ગયા હોય ભેજ લાગ્યો હોય તો વખાઈ લઈને મોટા થઈ જાય એ બધું જોવા મળતું હોય કેમ કે ભેજના કારણે લાકડું ફૂલે હોડી સ્ટીમરો હોય નાવ હોય એ તો બધું કાયમ માટે સમુદ્રમાં જ રાખવું પડે એને બહાર તો કઢાય નહીં પછી કોઈ મતલબ પાણી ઘેર ના લઈ જવાય હવે પાણીમાં પાણીમાં ભારતના સમુદ્ર કિનારે એટલે કે દરિયા કિનારે અને નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલા જંગલોને ભરતીલા જંગલો કે મેંગ્રુવ જંગલ તરીકે ઓળખવામાં આવે છે આ જંગલો પશ્ચિમ બંગાળમાં અને ગુજરાતના દરિયા કિનારે આવેલા છે તેમાં ચેર અને સુંદરી જેવા વૃક્ષો થાય છે અહીંયા પાંચ પ્રકાર આપણે ભેગા કર્યા વરસાદી જંગલો ખરાઉ જંગલો કાટાળા જંગલો ઘાસના મેદાનો જંગલ તરીકે એને ઓળખવામાં આવે છે હવે આગળ વધો જંગલોની ઉપયોગિતા જંગલો આપણા માટે કઈ રીતે ઉપયોગી છે બરાબર લગભગ 13 કે 14 જેવા મુદ્દા થશે પણ આવડે એવા છે એક એક મુદ્દા આપણે નવા એડ કરીશું તો પહેલો મુદ્દો આપણો જંગલમાંથી વિવિધ પ્રકારનું લાકડું મળી આવે જંગલમાંથી આપણને વિવિધ પ્રકારનું લાકડું મળી આવે છે
इमारती लाकड़ू कहवा तो इमारती लाकड़ा ना उपयोग क्या था तो बदका फर्निचर माटे इमारती लाकड़ू बीजु वगैरे बनावा माटे अने त्रीजु पावर नो उपयोग पड़तर माटे थाय छे। अहींया एक मुद्दो आपणो छोड़ो फर्निचर माटे थाय चीड अने देवदार ओचा लाकड़ा नो उपयोग चा दवानी पेटी रमत गमत ना साधनो दिवासळी कागळ बनाववा माटे थाय अने पावर दाखल करवा माटे ना लगता पण तेनो उपयोग ए बळतण माटे टोपली गृह सुशोभन नमूना वगैरे बनावा पछी चंदन एमाथी सुखड़ बने पची टिमरू एना पानमाथी बेड़ी बने पची खेर एमाथी काठो बने पची ताड़ अने खजूरी एमाथी सावरणी बने वाड़वा माटेनी आवे पची खाखरो एमाथी पत्राळा अने पड़िया बनावाय पछी लाक एमाथी वार्निश बनावाय अने सुंदरी एना वृक्षमांथी होणी अने नाम बनावाय तो आपणे बधा कदाच नहीं होय आपणे जोईए तो चिल्ना रसमाथी टर्पेंटाइन बने कोई नव मकान बनावेलू होय रंग जे कलर काम करेलू होय वास मारती वास मारो पीड़ा कलर नु टर्पेंटाइन एनी अंदर नाखेलू एनी वास मार तो टर्पेंटाइन बनावा माटे चिल्ना रस नो उपयोग थाय वास लकड़ी मूकेलों वगैरे बनावा चंदन 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 माथी सुखड सुगंधित तेल चंदन तेल नाम सांभळेलू होय टीमरू ना पानमांथी बीड़ी बने तो पीतू नहीं पर पेलू चढ़ायेलू हो कागळ हो सॉरी पेलू पत्तो हो पत्ता नो कम्प्लीट एवी रीते वाड़ी अंदर थोड़ी तमाकू भरी दीधी होरी पादी दबाई मूकी दी बीड़ी बनावा टीमरा नु पान वपराय खेर खेर माथी काठो बने पान खाधेलू से मीठू पान चूनो लगावन पछी एना पर पेलू लाल रंग नो काठो ना बराबर जो भीनो काठो तो फीण ओछू थाय कोरो काठो भभराय पछी आम आगळी फेरवता होय पेलू पत्तू केवू कईक राखीने फेरवता होय फीण थई जाय
મોઢામાં તમારે કોઈ વખતે ચાંદી કે એવું કઈ પડ્યું હોય, બળતરા થતી હોય, તો સૂકો કાતો મોઢામાં તમે 5-10 મિનિટ રાખો, એનો અંદર એને ઉતારવાનું, બારે નહીં કાઢવાનું, મોઢામાં ભરી રાખવાનું. તમે દાડામાં 2-3 વખત ટ્રાય કરો, તમારું મોઢાની ચાંદી મટી જાય. એ કાતો એટલા માટે તો એમાંથી કાથો બને ખેરના લાકડામાં. તાડ અને ખજૂરી એમાંથી સાવરણી બને. ઘણી વાર ઘરમાં કોઈ બખાડો થતો તો સુતી આવતી છે સાવરણી. તો તાડ અને ખજૂરીના જે પાન છે, હમણાં આપણે તમારા શું કહેવાય, ખઈ તલાવડી નહીં, એની સામે ઘણી વાર બેઠા હોય શાહીબાગની સામે બનાવવા માટે, તે પત્તાઓ એના તોડી તોડી બીચડીઓ બનાવી પતલા બનાવો, પછી એનું ગુંથી અને બધી તૈયાર કરો, તો સાવરણી બનાવવામાં આવે છે. ખાખરો, ખાખરાના પાનમાંથી પતરાળા અને પડિયા. ખાખરાનું પાન તમે જોયેલું હશે, તમે પત્તાનું કોઈ થાળી જોઈ લે આટલી મોટી વાત કોને, દક્ષિણમાં બહુ જોવા મળે. પેલું કેળના પાનની વાત નહીં કરતો, એમાં નાની નાની લાકડીથી ગુંથી અને મસ્ત બનાવ્યું હોય, 2-3 પાન ઉપર ફૂટવી દે એમાં, અને એની અંદર લોકો જમતા, બરાબર. પણ દાળ ભાત લીધા હોય તો નીચે દાળનું ટપકું પણ બહાર ના હોય, એટલે સરસ એમને ગુંથી અને બનાવેલી હોય. તો પતરાળા પડિયા એટલે નાના વાટકા, પતરાળા એટલે થાળી ટાઈપ બનાવે. પછી લાખમાંથી વોર્નિશ અને 7 તામની શાહી બને. 7 તામની શાહી તમે લાખ જોઈ લે કોઈ, તમે અત્યારે લોકડાઉનમાં જોઈ છે કેટલી દુકાનો સેલમાં રહે, તો પેલું નહીં કપડું બધે ઉપર લાલ કલરનું લાખ આવે એને ગરમ કરો, એટલે ઢીલી થઈ જાય, એને મૂકીને તાવાનું પાણીનું પલાળીને ઉપર સિક્કો મારીને લઈ લો, એ ચોટી જાય, એ લાખ કહેવાય. કોઈ જગ્યા ઉપર લાલ કલરનું સીલ મારેલું હોય એ લાખ, સસ્તી જ મળે બજારમાં બહુ બધી. એમાંથી 7 કામ માટેની શાહી બને, જે અમુક કિંમતી જગ્યા ઉપર જ એ વપરાતી હોય. અને સુંદરી આપણે આગળ જોઈએ તો સુંદરીના વૃક્ષમાંથી વડી અને ડાવ બને, બરાબર. આગળ બીજા ઉપયોગો જોઈએ આપણે, જગ્યા સુધી આવે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128,
પછી મધ, ગુંદર, નેતર, લાખ, રાળ, મધ, ગુંદર, નેતર જેવી ત્રણ પેદાશો મળી આવે. એના પછી ઔષધીય વનસ્પતિ, તો કઈ ઔષધીય વનસ્પતિ મળી આવે જંગલમાંથી? તો સર્પગંધા, બૈડા, હરડે, શંખાવડી, અરડુસી, તુલસી જેવી ઔષધીય વનસ્પતિ મળી આવે છે. એના પછી જંગલમાં રહેતા પ્રાણીઓને આશ્રય સ્થાન પૂરું પાડે છે અને જંગલમાં રહેતા લોકોને રોજી રોટી પૂરી પાડે છે. પ્રાણીઓનું આશ્રય સ્થાન આપો, જંગલમાં રહેતા લોકોને રોજી રોટી પૂરી પાડે છે. આટલા ઉપાયો કેવો, આટલી જંગલની ઉપયોગીતા પણ લખાય અને જંગલોની ઉપયોગીતા નહીં આવો, જંગલ પેદાશ આવશે. જંગલ પેદાશો, જંગલોની પેદાશો ઉપયોગીતા લખી શકાય, પણ કઈ રીતે? આ હવે આપણે એના આર્થિક મહત્વ કહેવાય, જંગલોનું આર્થિક મહત્વ, પર્યાવરણીય મહત્વ આપણે કાલે જોવાના છે. એક ઉપયોગીતા, આ પણ ઉપયોગીતા કહેવાય, પેદાશો પણ કહેવાય, આર્થિક મહત્વ કહેવાય. પેલી પણ ઉપયોગીતા કહેવાય, પણ એ પર્યાવરણીય મહત્વ કહેવાય. આ આર્થિક મહત્વ ચાલ્યું, કાલે પર્યાવરણીય મહત્વ ચાલે. આનું બીજું નામ જંગલોની પેદાશો. કઈ કઈ પેદાશો મળે ફરીથી જોઈએ. જંગલમાંથી કેટલાક ઉદાહરણો, જંગલમાંથી વિવિધ પ્રકારનું લાકડું મળી આવે છે. અહીંયા ત્રણ મુદ્દા લીધા લાકડા ઉપર,
ચા લીટી તો આટલા મસ્ત થઈ ગઈ તમાર તો જંગલમાંથી સાગ અને સાલ જેવા ઇમારતી લાકડાનો ઉપયોગ ફર્નિચર બાંધકામ માટે થાય છે. ચીડ અને દેવદાર જેવા પોચા લાકડાનો ઉપયોગ ચા દવાની પેટી રમતગમતના સાધનો કાગળ વગેરે બનાવવા માટે થાય છે અને બાવળ જેવા લાકડાનો ઉપયોગ બર્તન માટે થાય છે. ચાર નવ મુદ્દા છીંકના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે, વાસમાંથી ટોપલા ટોપલી વૃક્ષ સુશોભનના નમૂના બને છે, ચંદનમાંથી સુખડ અને સુગંધિત તેલ બને છે, ટીમરુના પાનમાંથી બેડી બને છે, ખેરના લાકડામાંથી કાથો બને છે, તાડ અને ખજૂરીના પાનમાંથી સાવરણી બનાવવામાં આવે છે, ખાખરાના પાનમાંથી પતરાળ અને પડિયા બને છે, લાખમાંથી વોર્નિશ અને સાપ કામની શાહી બનાવવામાં આવે છે અને સુંદરીના વૃક્ષમાંથી વડી અને ડાળ બને છે. આ સિવાય જંગલમાંથી લાખ ગુંદર નેતર જેવી ઢોર પેદાશો મળી આવે છે અને સર્પગંધા બહેડા હરડે તુલસી સંતાવલી અરડુસી જેવી ઔષધીય વનસ્પતિ મળી આવે છે. જંગલમાં રહેતા પ્રાણીઓને આશ્રય સ્થાન પૂરું પાડે છે, એમનું ઘર કહેવાય, રહેઠાણ કહેવાય, અને જંગલમાં લોકો રહેતા હોય એમને રોજી રોટી આપે છે. જંગલમાં જે આદિવાસી બીજી જે પ્રજાઓ રહેતી હોય એ પોતાનું ગુજરાન કઈ રીતે કરે, જંગલમાં ખેતી થાય ને, ગીત જંગલ હોય, ત્યાંની બધી ઘઉં પેદાશો હોય, એ વેકી વેકી કોઈ તીર્થ સ્થળ હોય, લોકોની અવર જવર વધારે રહેતી હોય એવી જગ્યા ઉપર જઈને વેચતા હોય. આપણે ઘણી વખત જંગલમાંથી આવી ઘણી વસ્તુઓ લેતા આવતા હોય જે કુદરતી રીતે પાકેલી વસ્તુ હોય, બહુ બધા લોકો ત્યાંથી ખરીદી પણ કરતા હોય અને એમાંથી જે મળે પોતાનું ગુજરાન કરતા હોય, તો જંગલની અંદર લોકોને બહુ આપણા જેવી ભૌતિક સુવિધાઓ કે જરૂરિયાતો હોય ને, એટલે થોડી આવકમાં જન્મી લેતા હોય, બહારથી કોઈ લાંબાર ના હોય, જંગલમાંથી ફળો ને બધું એમનું મળી જતું, એટલે એમની કોઈ આપણા જેટલી ભૌતિક સુવિધાઓ હોય ને, એટલે થોડી આવકમાં પણ પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકતા હોય. હવે આપણે જંગલોનું પર્યાવરણીય મહત્વ જોઈએ. આજે જંગલોની ઉપયોગીતા પણ લખી શકાય. અને પર્યાવરણીય મહત્વ પણ કહી શકાય. તો જંગલો આપણા માટે કઈ રીતે ઉપયોગી છે એના ઉપર લખવાનું, આપણા માટે જંગલો કઈ રીતે ઉપયોગી છે. પહેલો મુદ્દો, જંગલો સૌથી પહેલા શું કામ કરે, તો પ્રદૂષણમાં ઘટાડો કરે, હવાને કેવી રાખશે, શુદ્ધ રાખશે, વરસાદ લાવવામાં મદદરૂપ થશે, જમીનનો ધોવાણ અટકાવશે, રણ પ્રદેશને આગળ વધતો અટકાવવા, ભૂમિગત જળ એને સાચવી રાખે, ખાલી પોઈન્ટ લખું પછી આપણે જોઈએ, પછી પૂર ઉપર નિયંત્રણ કરે, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું કરે છે અને કયા વાયુનું પ્રમાણ વધારે, તો ઓક્સિજનનું પ્રમાણ વધારે છે, આબોહવાને વિષમબંધી અટકાવે છે, ભેજનું પ્રમાણ જાળવી રાખે છે વાતાવરણની અંદર, પછી કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે, પછી પ્રવાસન પ્રવૃત્તિને ઉત્તેજન આપે છે, અભયારણ્યો રાષ્ટ્રીય ઉદ્યાનો જેવા વિસ્તારો એક જંગલોના એક વિભાગ તરીકે જાહેર કરાયા છે. કઈ રહી ગયું
સૌથી પહેલા જંગલો આપણા માટે ખૂબ ઉપયોગી છે. પહેલું, જંગલો પ્રદૂષણમાં ઘટાડો કરે છે. સૌથી પહેલો ફાયદો, અત્યારે ભારતમાં જંગલોનું પ્રમાણ પાછળ આવે એટલે જોઈએ, હાલ નહીં, હવાને શુદ્ધ રાખે છે, વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. આપણા ગુજરાતમાં કેમ વરસાદ ઓછો પડે? આપણે આગળ જોઈશું તો ગુજરાતમાં જંગલોનું પ્રમાણ બહુ ઓછું, એના કારણે ઘનીભવન નહીં થતું એટલે વરસાદ ઓછો પડે. જમીનનું ધોવાણ અટકાવે છે, પૂર રણ વિસ્તારને આગળ વધતો અટકાવે છે. રણમાં વધારો કઈ રીતે થાય? સ્વાભાવિક, રણમાંથી આવતા પવનો હોય એમની સાથે માટીના કણો ઉડાડતા રહેતા હોય, ધીરે ધીરે અંદર તરફ જતા હોય, એના કારણે રણ પ્રદેશમાં સતત વધારો થાય. પણ પવનો હોય, સોરી, વૃક્ષો હોય તો એ પવનોને આગળ જતા અટકાવે એટલે માટી કણોને અંદર તરફ જવા દે નહીં એટલે અટકી જાય. ભૂમિગત જળ સાચવી રાખે. ભૂમિગત જળ એટલે જમીનના અંદરનું જે પાણી રહ્યું એનું ભૂમિગત જળ એને સાચવી રાખે. કેમ? તો એના મૂળ રહેનો એ ભેજ મેળવવા માટે પાણીનો ઉપર તરફ ખેંચે છે. એના કારણે પૂર ઉપર નિયંત્રણ લાવે. જમીનનું ધોવાણ અટકાવે એના મૂળ ચારે બાજુ ફેલાયેલા હોય એટલે માટીને પકડી રાખતા હોય માટી કણોનું, એટલે જમીનનું ધોવાણ ના થાય એના કારણે પૂર ઉપર નિયંત્રણ આવે છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું કરે છે અને ઓક્સિજન વાયુનું પ્રમાણ વધારે છે. બે અલગ અલગ લખવાના, એટલે ગુંદો વધી જાય. આપણે એવું નહીં લખવાનું કે શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ લે છે અને બહાર ઓક્સિજન કાઢે છે, એવું નહીં. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું કરે છે અને વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. આબોહવાને વિષમ બનતી અટકાવે છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ જાળવી રાખે છે. કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. વનસ્પતિ જંગલોમાં કેમ, આપણા પર્વતીય વિસ્તારમાં કેમ બહુ ખરું ગણતું હોય? જંગલો તમને લીલોતરી બધી સારી એવી જોવા મળતી હોય છે. પ્રવાસન પ્રવૃત્તિને ઉત્તેજન આપે છે. મેં હાલ જ કીધું કે આપણે મોટા ભાગે ફરવા માટે પર્વતોમાં વધુ જતા હોય, ગીચ જંગલો હોય બરાબર, પછી ઝરણા આવતા હોય, ઉપર ચડવાનું કોઈ સ્થળ મંદિર હોય એટલે વધારે ગમતું. અને અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો આ બધા વિસ્તારોને જૈવ આરક્ષણ જંગલોના એક ભાગ તરીકે ઓળખાવે છે. જૈવ આરક્ષિત ક્ષેત્ર પણ આવે આપણે દસમામાં આવશે. અહીંયા જંગલોનું પર્યાવરણીય મહત્વ અથવા જંગલોની ઉપયોગિતા એ પૂરી થઈ. પેલી પેદાશો હતી એનું આર્થિક મહત્વ પણ કહેવાશે. એ આર્થિક મહત્વ અથવા જંગલ પેદાશો, આ પર્યાવરણીય મહત્વ ઉપયોગી. અહીંયા આટલા સુધી આપણે રાખી. આજે બે જંગલો, જંગલોના પ્રકાર જોયા, એક સતોક અને ઘાસના મેદાનો, ભરતીના એટલે કે મેનગ્રુવ જંગલ, બીજો આપણે જંગલોની પેદાશ જોઈ, અને ત્રીજો આપણે જંગલોનું પર્યાવરણીય મહત્વ. આટલા મુદ્દા આપણે આજે અહીંયા સ્ટોપ રાખીએ. કાલે આ મુદ્દા આપણે બોલવાના રહેશે. તમે જેમીનભાઈ કહીશ, તમને ફોન કરી આપો એટલે તમે